नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज गुजराती में आपनो हार्दिक स्वागत छे। समाचारों की शुरुआत करीशु आजना महत्वना मुख्य समाचारों थी। गारियाधार खाते बीएसएफ ने ट्रेनिंग पूर्ण करीने पोताना वतन आवेली कोड़ी समाज ने दीकरीनु भावभर्यु स्वागत करवामां आव्युं हतुं। गारियाधार शहर में कोड़ी समाज ने दीकरी मकवाणा भूमिकाबेन राजूभाई जो पंजाब होशियारपुर माथी बीएसएफ ने ट्रेनिंग पूर्ण करी मादरे वतन पधारता आवकार अने सत्कार करवामां आव्यो। बीएसएफ ने ट्रेनिंग पूर्ण करी एक वर्ष बाद पोताना वतन आवता समस्त कोड़ी समाज द्वारा भव्य स्वागत करवामां आव्युं हतुं। आ समग्र कार्यक्रम में गारियाधार तालुका समस्त कोड़ी समाज आगेवानो उपस्थित रहा अने आगामी 101 विधानसभा बैठक पर गारियाधार कोड़ी समाज आगेवानों ने तक मळे ते बाबते कोड़ी समाज आगेवानों द्वारा जणाववामां आव्युं हतुं के तालुका में कोड़ी समाज प्रभुत्व रह्युं छे। त्यारे कोड़ी समाज ने आगामी 101 विधानसभा की बैठक पर समाज ने तक मळे तेम जणाव्युं हतुं। पूज्य वालमराम बापूनी पवित्र भूमि ने अंदर अमारा कोड़ी समाज ने एक लाडकवाई दीकरी बीएसएफ ने ट्रेनिंग पूरी करीने जारे जे गारियाधार पधारी से त्यारे अमारी गारियाधारनी समस्त कोड़ी समाज द्वारा आज एमनु भावभीरनु स्वागत करवामां आव्युं छे। प्रथम एवो दाखलो छे के गारियाधारनी अंदर एक कोड़ी समाजनी दीकरी बीएसएफनी अंदर ट्रेनिंग पूरी करीने आवती होय तो स्वाभाविक छे आ समाजने हर्ष अने उल्लास होय ત્યારે સમસ્ત કોળી સમાજ દ્વારા એનું આજે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે, એનું અમને સૌને આજે ખુશી અને આનંદ છે। જી હાલ જે 101 વિધાનસભામાં જે કોળી સમાજને જે તે પક્ષ ટિકિટ આપશે એની કાંઈક કોળી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે એ બાબતે આપણે શું કહ્યું છે? સ્વાભાવિક છે, આટલા વર્ષથી અમારો સમાજ દરેક સમાજને સપોર્ટ કરતો આવ્યો છે। ગારિયાધાર 101 વિધાનસભાની અંદર 45,000 જેવું વોટિંગ કોળી સમાજનું છે, ઉપરાંત એસસી અને એસટી ઓબીસીનું વોટિંગ ગણીએ તો 70% જેવું આ 101 વિધાનસભાની અંદર વોટિંગ થાય છે। તે સ્વાભાવિક છે, અમારા સમાજના સૌ યુવાનો અને આગેવાની લાગણી હોય કે આપણે પણ આ વિસ્તારની અંદર પ્રતિનિધિત્વ કરવાની તક મળે, એટલે એ લોકોએ માંગણી કરી હોય એ સ્વાભાવિક વાત છે। જી આપ જે હાલ કોળી સમાજના કોઈ બી કાર્ય હોય એમાં તમે ખડેપગે તપ્તર રહો છો, એ બાબતે આગામી દિવસોમાં કોળી સમાજ માટે તમારું શું કહેવું છે? અમારો કોળી સમાજ આર્થિક રીતે પછાત છે, જેમાં દીકરા દીકરીઓ અધવચ્છેથી ભણવાનું છોડી દે છે, આર્થિક પરિસ્થિતિ નબળી હોય એના હિસાબે અમે અત્યારે એક એવું સંગઠન બનાવ્યું છે સમસ્ત યુવા કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ નામનું, કે આ સંગઠન કોઈ પણ દીકરો દીકરી અધવચ્છેથી ભણવાનું છોડી ન દે એના માટે અમારી પૂરતી મહેનત રહેશે, એના માટે અમે ટ્યુશન ક્લાસીસ ચાલુ કરીશું અને જરૂર પડે ગમે તે અમે એમને મદદ કરીશું। ગુજરાતના સમાચાર આંગ્રીનેટેડ વે આપના ફોનમાં જોવા માટે બીએન ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પેજને લાઇક કરો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો અને આપના મનગમતા સમાચાર વધુમાં વધુ શેર કરો।